તો રાજ્યમાં ચૂંટણી નજીક છે ને ત્યારે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન મામલે નર્મદા જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવ્યો હતો અને હવે આ લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. મતદાન ખાસ કરીને કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય, મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય, લોકો લહેર કરવા નીકળી જાય. પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે. એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કરીને જ પછી ફરવા જવું જોઈએ. પાછલા વર્ષોમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઓછું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારે વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે. તો પાટનગર ગાંધીનગરમાં એક જ દિવસમાં બીજી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતમાં 4-5 લોકોએ ભેગા મળી યુવતીની હત્યા કરી છે. યુવતીની હત્યા કરી લાશ રોડ પર ફાંકી દીધી. યુવતી બાબતે જૂની અદાવતમાં ખૂન કરાયું છે. એક જ દિવસમાં 2 હત્યાથી ગાંધીનગર પોલીસ પર સવાલ પણ ઉઠ્યા છે. ઘટના આખી શું હતી? છોકરા છોરી ની ઘટના હુમલો કરી દીધો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હત્યા થઈ છે. સિવિલ હોસ્પિટલમાં ખીલાયો ખૂની ખેર. સારવાર માટે લઈ જઈ રહેલા યુવકની છરી મારીને હત્યા થઈ છે. ડમ્પિંગ સાઇટ પર આરોપીના પિતાનો મૃતક યુવક સાવન માજીરાણા સાથે ઝઘડો થયો હતો, જે બાદ યુવક સાવનને સિવિલ હોસ્પિટલ લવાયો હતો અને પિતા પર હુમલાની અદાવતમાં તેનો પુત્ર સિવિલ હોસ્પિટલે ધસી આવ્યો. સારવાર લઈ રહેલા સાવન માજી રાણાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. સુરતમાં નોઈડાના 2 વ્યક્તિને પૂણામાં ગોંધી રખાયાની ઘટના સામે આવી છે. નલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેને સુરત બોલાવાયા હતા અને બંનેને ગોંધી રાખી ખંડણી માંગવામાં આવી. આરોપીઓએ ખંડણી માંગી 3 લાખ ઓનલાઈન પડાવ્યા, જ્યારે કે બંને ભાઈઓએ પોલીસે ને જાણ કરી અને આરોપીઓને પોલીસ તપાસની જાણ થતાં બંનેને છોડી મુકાયા હતા. જોકે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે ખંડણીના 3 લાખ રિકવર કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો પવિત્ર નર્મદાની પરિક્રમા કરતા વડોદરાના પરિવારનો ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે. નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું છે. માંજલપુરના સુરભી પાર્કમાં રહેતા 63 વર્ષીય હરિ મોદન પોતાના પરિવાર સાથે પરિક્રમા કરવા આવ્યા હતા. પરિક્રમા દરમિયાન તબિયત બગડતા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. અગાઉ પણ હાર્ટએટેક અને પેરાલિસિસની તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે પરિવારમાં શોક છે. તો પરિક્રમા દરમિયાન 63 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં તેઓ જોડાયા હતા, પરંતુ તબિયત પહેલાં પણ તેમની નાદુરસ્ત રહેતી હતી અને જ્યારે હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. વડોદરાથી પરિવાર સાથે તેઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર. આ કાર્યક્રમમાં ગેનીબહેન જિગ્નેશ મેવાણીના ભારોભાર વખાણ કરતા જોવા મળ્યા. 28 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહેનાર, વાવથી 2-2 વાર ધારાસભ્ય બનનાર અને બનાસકાંઠામાં લડાયક નેતાની છાપ ધરાવનાર નેતા ગેનીબહેન
રાહુલ ગાંધીને ન મળ્યા હોય તે વાત માનવામાં આવે, પણ ગેની બેન જ કહી રહ્યા છે કે કેવી રીતે જિગ્નેશ મેવાણીએ તેમની રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવી. વાહ જિગ્નેશ વાહ, એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે, એટલે સાચી વાત એ રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણા સૌને મળ્યું છે. આપણા માટે ગૌરવ હોય, અમને 28 વર્ષ જાહેર જીવન ને થયા, પણ રાહુલજી ને 28 વર્ષ જિગ્નેશભાઈ એ દિવસે અમને મળ્યા 28 વર્ષે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબહેન માટે કોંગ્રેસના અનેક નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે વિવિધ નેતાઓ સામાજિક સભાઓના આયોજનો કરી રહ્યા છે. તેમાંનો એક થરાદના કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીએ આ વખતે 100% પરિવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત આદિવાસી ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું, 100% આ વખતે કે નવા જૂની થવાની છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બંને પક્ષ માટે મહત્વની છે, માટે જ દરેક બેઠક પર બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગેનીબહેન અને જિગ્નેશ મેવાણીની જીતની આશા કેટલી ફરશે તે પરિણામ બાદ જ ખબર પડશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જૂનાગઢમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. અહીંયા જૂનાગઢના નેતાઓને ચૂંટણીની ચિંતા નથી, કારણ કે જીત નિશ્ચિત છે તેમ માનીને જ તેઓ પ્રચાર કરે છે. પણ પ્રચારમાં એક જ વાત સામે આવે છે, અને તે છે રાજેશ ચુડાસમાને કેન્દ્રીય મંત્રી બનાવવાની. આખરે કોણે કહ્યું કે રાજેશ ચુડાસમાને મંત્રી બનાવવાના છે? આવો જોઈએ. એજ શાઇનના ભરોસાની સાથે ફોર્સ લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ભારત માતા કી જયના નારા, ઢોલ નગારાનો અવાજ, હજારોની સંખ્યામાં દેખાતા સમર્થકો અને કાર્યકર્તાઓ. આ તસવીર છે કોડીનાર વિધાનસભા મત વિસ્તારની, એટલે કે દીનુ બોઘા સોલંકીના વિસ્તારની. એટલે હજારોની સંખ્યામાં મેદની હોય તે નવી વાત નથી. નવી વાત એ છે કે કોડીનારમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં દીનુભાઈ સોલંકીએ રાજેશ ચુડાસમાના કદ કરતા પણ મોટું કદ થાય તેવી વાત કરી દીધી. હું અહીં માત્ર સાંસદ બને તે માટે મહેનત નથી કરતો, પણ તેઓ મંત્રી બને તેવું ઈચ્છું છું. જૂનાગઢના કાર્યકરો એ વાત માને જ છે કે જૂનાગઢમાં રાજેશભાઈ જીતવાના છે, એટલે વાત હવે લીડની આવે છે. લીડ વધુ મળે તો રાજેશભાઈનું કદ પણ વધે, રાજેશભાઈનું કદ વધે તો વિકાસના કામ થાય, અને વિકાસના કામ કયા તે સાંભળો. આપણે કોડીનારે પણ કઈ પાછું પડવાનું નથી, અને કઈ છે બીજું સામે કાઠે કાઠલે બધું કઈ છે ભાઈ, હોય તો બોલો. આ ગયા વખતે આપણે જે થોડી ઘણી તાલુકામાં ઓલી થઈ હોય એ બાકી તમે ધારાસભ્યોની વાત અલગ છે. મને તમારા બધાનો સાથ એટલા માટે જોઈએ છે કે મારે ખાંડ ઉદ્યોગને ફેક્ટરીને ચાલુ કરવી છે. અહીંયા મારે દૂધ સૌથી કાર્યરત કરવું છે. આ વિસ્તારમાં આવે તે ખેડૂતને મારે દૂધની સફળ સમૃદ્ધિથી તરબતર કરવા છે. સામે પક્ષ રાજેશ ચુડાસમાએ પણ દીનુભાઈ સોલંકીના ભરપૂર વખાણ કર્યા અને દીનુભાઈને રાજા ગણાવ્યા. સૌથી પ્રખ્યાત ચાણક્ય નીતિ, પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે મારા નાની ઉંમરના
12 વર્ષના અનુભવમાં ચાણક્ય નીતિ થી કોઈ ઉપર હોય ને તો એ દિનુભાઈ સોલંકી નીતિ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત દી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં જોવા મળ્યો પલટો, અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. રાજ્યમાં અગન વર્ષા વરસી રહી છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે, પરંતુ આ બધા વચ્ચે ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર છે. અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો. 42 ડિગ્રી ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થયો. છોટાઉદેપુર, દાહોદના અનાસ, રાજરડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, તો આણંદમાં વાતાવરણમાં આવ્યો પલટો. અચાનક જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ, તો વાતાવરણમાં ઠંડક ફેલાઈ હળવો કમોસમી વરસાદ થયો. આણંદના ઉમરેઠ સારસા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા. ઉમરેઠ પંથકના લીંગડા, સુરેલી, સુંદરપુરા, સારસા પંથકમાં વાદળો ઘેરાયા. તો ખેડા પંથકની વાત કરીએ તો જિલ્લાના મહેમદાબાદ, મહુધા અને અન્ય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદને પગલે શાકભાજીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહીસાગરની વાત કરીએ તો બાલાસિનોરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકામાં વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, તો નવસારી, ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કમોસમી વરસાદ થયો. ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. એક તરફ કેરીની સીઝન નજીક આવી રહી છે, માર્કેટમાં કેરીઓ આવવા લાગી છે, એ જ સમયે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ તરફ ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો. જિલ્લાના મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આકલોલ, જગાતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા જોવા મળ્યા. આ તરફ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કાળઝાળ ગરમીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની વાત કરી છે. ક્યાં કમોસમી વરસાદ પડી શકે તેની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ પડી શકે છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જોકે આગામી 24 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બે મોટી આગાહી કરી છે. ભારે આગાહીના પગલે લોકોને સાવચેત રહેવું પડશે. એક આગાહી ગરમી પર કરી છે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે 28-30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ ચાલશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે ગરમીનો મારો ચાલશે, લોકોને અસહ્ય ગરમી સહન કરવી પડશે. વરસાદ અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આ વખતે મોન્સૂનમાં બે અસર જોવા મળી શકે છે. મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. મેની શરૂઆતમાં રાજ્યના વરસાદી માહોલ સર્જાશે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, તો 10-15 મે સુધી અંબાલાલે મોટી આગાહી કરી છે. 10-15 મે સુધી ભારે આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. વરસાદી માહોલને કેરીના પાકોને આંધીથી નુકસાન થઈ શકે. નિલેશ કુંભાણીના ઘરના અને ઘાટના રહ્યા તેવી પરિસ્થિતિમાં મુકાયા. સુરતમાં ગદ્દારના પોસ્ટર લાગ્યા છે, તો કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. સુરત લોકસભાની બેઠક પાછલા ઘણા દિવસથી ચર્ચામાં છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા જ ભાજપે વ્હાઇટ વોશ કરી બેઠક બિનહરીફ કરી દીધી હતી. બસ ત્યારથી જ કહેવાતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે તેમજ બહાર પોસ્ટર બોર્ડ શરૂ કરી દીધું છે. નિલેશ કુંભાણી ગદ્દારની ટેગલાઇન સાથે કોંગ્રેસના કાર્યકરો હલ્લાબોલ કરી રહ્યા છે. રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોમાં નિલેશ કુંભાણી સામે રોષ છે. આજે સુરતની બસો પર કુંભાણી વિરુદ્ધના પોસ્ટર્સ લાગ્યા. ગદ્દાર ગુમ, લોકોના મતાધિકાર છીનવનાર નિલેશ કુંભાણીના લખાણોવાળા પોસ્ટરથી દેખાવ થઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરોની સાથે નાગરિકોનો પણ રોષ ભભૂક્યો છે. સુરતમાં ફરતી બસો પર સ્ટીકર લગાવી દેખાવ કરાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનો હજુ પણ કોઈ અતોપતો નથી અને કોંગ્રેસમાં જ તેમની સામે રોષ ફેલાઈ રહ્યો છે. જોકે હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આજે શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પક્ષ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષે તેમને ખુલાસો કરવાની તક આપી સમય આપ્યો, છતાં તમે ગાયબ રહેતા આખરે પક્ષે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. નિલેશ કુંભાણીએ 9 મિનિટનો એક વિડીયો વાયરલ કરતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. નિલેશ કુંભાણીનો રાજકીય ડ્રામા વધુ તેજ થઈ ગયો છે. કોંગ્રેસે કુંભાણીને સસ્પેન્ડ કર્યા બાદ અચાનક નિલેશ કુંભાણી પ્રગટ થયા. તેમણે કહ્યું કે કોંગી નેતાઓએ સાથ ન આપ્યો, હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો, હજી એ કોંગ્રેસ સાથે છું અને રહીશ. સુરત લોકસભામાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરત કોંગ્રેસમાં ડ્રામા શરૂ થયો છે. રોજ અવનવા ખેલ જોવા મળે છે. નિલેશ કુંભાણી ક્યાંક ખોવાઈ ગયા છે. નિલેશ કુંભાણી ગદ્દાર છે. રસ્તા પર, બસ પર ઠેર ઠેર પોસ્ટર્સ લાગે છે. હવે અચાનક નિલેશ કુંભાણીએ સાક્ષાત્કાર કરી કોંગ્રેસની પોલ ખોલી નાખી. કુંભાણીએ એક વિડીયો જાહેર કર્યો. આ વિડીયોમાં પ્રતાપ દુધાજ સહિતના આગેવાનો સામે પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ લગાવ્યો કે આ નેતાઓએ ભાજપ સાથે જોડાયેલા છે. નિલેશ કુંભાણીએ વિડીયો દ્વારા જણાવ્યું કે હું ગુમ થયેલ નથી, હું મૌડી મંડળના સંપર્કમાં જતો, આવતીકાલે હું અમદાવાદ જવા નીકળી રહ્યો છું. પિટિશન દાખલ કરવા હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો છે. જે લોકો હાલ વિરોધ કરે છે તે પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા. પ્રતાપ દુધાજ પર આરોપ કરતા જણાવ્યું કે મેં અનેક વખત ફોન કરીને કહ્યું હતું કે મારા ફોર્મ ભરવામાં તમે હાજરી આપજો, ત્યારે પ્રતાપ દુધાજ મારી સાથે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે હું એક પણ નિવેદન એવું નહીં આપું જેનાથી મારી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે કરશે કેસરિયા. જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સનો અખાડો. સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે. પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા, તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે. જી હા, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે. એક સમયે ભાજપ સામે રણશીંગો ફૂંકનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે. પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા. આપના બેનર હેઠળ બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. એકાએક તેમણે ગત 18 એપ્રિલ આપમાંથી રાજીનામું આપી દીધું, જ્યારે શનિવારે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે. કેશોદમાં આજે ભાજપના પ્રચારમાં એકાએક ગરમાવો આવી ગયો. જીતુ વાઘાણીએ બબુચક શબ્દની એન્ટ્રી કરાવી. વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવસના ભૂમિમાં જો હાવસ સરકાર બનાવવા માંગતા નથી. જૂનાગઢની રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી થઈ ગઈ છે. જી હા, લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે. રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપના એક નેતાએ વિપક્ષને મદદ કરતી વિદેશી તાકાત પર આકરા પ્રહાર કર્યા. કેશોદમાં જીતુ વાઘાણીએ આક્રમક નિવેદન આપ્યું. કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગતા હોવાની વાત કરી. જો કે મોદી સરકારના વખાણ કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આડકતરો ઇશારો કર્યો કે કોંગ્રેસ વિદેશી તાકાતોનો હાથો બની ગઈ છે, તેઓ પણ ભારતમાં મોદી સરકાર ઇચ્છતા નથી. જો કે જીતુ વાઘાણીના બબુચક શબ્દના પ્રહારથી રાજનીતિ તેજ જરૂર બની ગઈ છે.